विद्यानगर प्राथमिक शाला धोरण शून्य के जी विषय अल्फाबेट कैपिटल स्मॉल लेटर्स एंड नंबर्स। तो बाड़को आज आप अंग्रेजी में शीखवानुं छे। तो चलो बाड़को शू शीखीशु आप जोईशु। पुनरावर्तन, तो कैपिटल मूड़ाक्षर ने तेना नाना मूड़ाक्षर साथे जोड़ो। तो बाड़को आपणे आज पुनरावर्तन शीखवानुं छे, एमां कैपिटल मूड़ाक्षर ने नाना मूड़ाक्षर साथे आपणे जोड़ीशुं। तो चलो बाड़को, तमे पहली एबीसीडी बीजी एबीसीडी ना आवडती होय तो तमे बोली बोली लावजो अने शीखजो, जेथी करीने तमने ऊपर कैपिटल मूड़ाक्षर ने नाना मूड़ाक्षर साथे तमने जोड़ता आवड़ी जाए। तो चलो आपणे जोईए, ऊपर कैपिटल मूड़ाक्षर कयो छे? एन छे। तो तमारे नानो मूड़ाक्षर एन क्या छे तमारे नीचे जोवानो छे अने एने पछी एनी साथे जोड़वानो छे। तो चलो बाळको, क्या छे तमने ગોતો? એમાં એન ક્યાં છે? આ રહ્યો જો। તો ચલો આપણે આને આને સાથે જોડીશું, થઈ ગયો। હવે આગળ બીજો કેપિટલ મૂળાક્ષર શું છે? ક્યુ। તો ક્યુ ક્યાં છે? આર। તો ચલો આપણે આને જોડીશું આના સાથે, થઈ ગયું। હવે આગળ જોઈએ બીજો, આને શું કહેવાય કેપિટલ મૂળાક્ષર? યુ। શું કહેવાય? યુ। તો યુ ક્યાં છે? આર। તો ચલો આને જોડીશું આપણે આના સાથે, યુ। હવે શું કયો મૂળાક્ષર આવ્યો? આર। તો આર ક્યાં છે બાળકો? નીચે આર હોય, તો આને આર સાથે જોડીશું। હવે આગળ કયો મૂળાક્ષર છે? ડબલ્યુ। તો ડબલ્યુ આના જેવું તો અહીંયા છે ડબલ્યુ, તો આને આપણે આની સાથે જોડીશું। હવે કયો કેપિટલ મૂળાક્ષર આવ્યો? ટી। તો ટી ક્યાં છે? આર હોય, તો આ મૂળાક્ષરને આ મૂળાક્ષર સાથે જોડીશું, થઈ ગયું। તો આ રીતે તમારે કેપિટલ મૂળાક્ષરને નાના મૂળાક્ષરો સાથે જોડવાનું છે। તો આ આગળ જોઈએ, હવે આપણે ચિત્ર ઓળખી તેના પહેલાં મૂળાક્ષર સાથે જોડો। તો ચલો બાળકો, અહીંયા પહેલાં ચિત્ર ઓળખવાનું છે અને એને પહેલાં નાના કેપિટલ મૂળાક્ષર સાથે જોડે સ્મોલ મૂળાક્ષર સાથે જોડવાનું છે। તો ચલો આપણે જોઈએ પહેલાં ચિત્ર સામું છે વાંદરો, અને ઇંગ્લિશમાં શું કહેવાય? વાંદરો, અને ઇંગ્લિશમાં એને મંકી કહેવાય। તો મંકી એમ ઓ એન કહેવાય, તો એમાં શું છે એનું નામ? એમ પહેલો છે, તો પહેલો જે મૂળાક્ષર આવે ને બાળકો એને આપણે એમ કહેવાય, એમ ઓ એન છે ને, તો આને આની સાથે જોડીશું, બરાબર બાળકો? તો ચલો અહીંયા જોડીએ આને, એમ થઈ ગયું। હવે આને શું કહેવાય? બીજું ચિત્ર સાનું છે ક્યુ ફોર ક્વીન। તો જુઓ બાળકો, ક્યુ ક્યાં છે? આ રહ્યું છે ને, તો આને આની સાથે જોડીશું। હવે આગળ આને શું કહેવાય? ટમાટર, ટમેટો, ટમેટાનો ટી। તો ટી ક્યાં છે? અહીંયા જુઓ, આ રહ્યું, તો આને આની સાથે જોડીશું ટી સાથે। હવે આને ચિત્રમાં આગળ કયું ચિત્ર છે? સસલું, એટલે કે રેબિટ, રેબિટ એટલે સસલું। તો આર ક્યાં છે? ર, રેબિટનો રનો આર થાય ને, તો જો આ છે ને આર, એની સાથે જોઈશું। હવે આગળ આ ચાર ચિત્ર સામું છે વાય ફોર યાક, કહીએ છે ને, તો યાક, યાનો વાય, તો જો આવી રહ્યું છે ને, તો અમે આની સાથે જોડીશું। તો આ રીતે જોડાઈ ગયું બાળકો તમારે। હવે આગળ જોઈએ, હરોળમાં જુદા મૂળાક્ષર પર ચોકડી કરો। તો જો બાળકો, અહીંયા એક સરખા મૂળાક્ષરો હશે, જે મૂળાક્ષર અલગ હશે એના પર ચોકડી કરવાની। તો જો અહીંયા એક્સ, આ એક્સ પહેલી એબીસીડીનો, પછી આ બીજી એબીસીડીનો એક્સ, બીજી એબીસીડીનો એક્સ, તો આ બધા સરખા સરખા એક્સ થઈ ગયા ને, પણ આ એક રહ્યો છે ને એ એક્સ નથી, તો એને શું કરવાનું? આના પર આપણે ચોકડી કરી દેવાની, આ રીતે થઈ ગયું। હવે આગળ જોઈએ બીજી લાઈનમાં, ઝેડ 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 ઝેડ, હવે આ ઝેડ છે નહીં, તો આના પર શું કરવાનું? ચોકડી, થઈ ગયું બાળકો। હવે આગળ જોઈએ વી 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 વી, હવે આ વી છે નહીં, તો આના પર શું કરીશું? ચોકડી, થઈ ગયું બાળકો। તો આ રીતે તમારે
અરોડમાં જુદા મૂળાક્ષર પર ચોકડી કરવાની છે. હવે આપણે આગળ જોઈશું. પ્રશ્ન ચાર છે, ચિત્ર ઓળખી બોક્સમાં પેનો પહેલો નાનો મૂળાક્ષર લખો. એટલે બાળકો તમારે અહીં ચિત્ર ઓળખવાના છે અને એને શું કરવાના છે, પહેલો મૂળાક્ષર, ચિત્રનો પહેલો મૂળાક્ષર નાનો તમારે અહીંયા લખવાનો છે. તો ચલો બાળકો આને શું કહેવાય, સ્ટીમર. શું કહેવાય? પણ ઇંગ્લિશમાં એને શું કહેવાય બાળકો, શિપ. શિપ એટલે જહાજ. તો શિપ તો સ નો શું થાય, એસ. તો અહીંયા શું આવશે, એસ. આ રીતે લખો નાની એબીસીડીનો એસ. થઈ ગયું બાળકો. હવે આગળ જોઈએ બીજું ચિત્ર સામું છે, આને શું કહેવાય, પર્સ. તો પર્સનો પનો પી થાય. પર્સમાં પનો શું થાય, પી. હવે આને શું કહેવાય આગળ બીજું ચિત્ર સામું છે બાળકો, ઓળખો તો તમે, વી ફોર વલ્ચર. વલ્ચર એટલે વી આવ્યો ને બનો, તો અહીંયા આને શું લખવાનું આપણે, વી. થઈ ગયું બાળકો. હવે આગળ જોઈએ બીજું ચિત્ર, એક્સ ફોર જાયલ ફોન કહેવાય. તો આને એક્સ રે એક્સ આવ્યો ને પહેલાં, તો એક્સ લખો. થઈ ગયું. હવે આગળ જોઈએ પ્રશ્ન પાંચ, આપેલ શબ્દો કેપિટલ મૂળાક્ષરોમાં લખો. તો બાળકો અહીં નાની એબીસીડીમાં લખ્યા છે ને, તો આપણે કેપિટલ એબીસીડીમાં એનો સ્પેલિંગ લખીશું. તો ચલો આવો ટી છે, તો આપણે મોટી એબીસીડીનો ટી બનાવીશું, પછી એ બનાવીશું, પછી પી. તો થઈ ગયું ટી એ પી, ટી એ પી. ટેપ એટલે નળ. હવે આગળ જોઈએ બીજું ચિત્ર, આમાં શું કહેવાય, ઝીરો. તો હવે આને કેપિટલ એબીસીડીમાં લખવાનું છે, ઝેડ ઈ આર ઓ. થઈ ગયું ઝીરો. અને તો આ રીતે તમારે કેપિટલ મૂળાક્ષરમાં લખવાનું છે. આગળ જોઈશું આપણે બીજું પ્રશ્ન છો, આપેલ શબ્દો નાના મૂળાક્ષરોમાં લખો. હવે કેપિટલમાં લખ્યું છે, તો આપણે અહીંયા નાના મૂળાક્ષરમાં લખવાનું છે. તો ચલો લખીશું નાના નાના અક્ષરથી નાની એબીસીડીમાં, પી ઓ ટી, પી ઓ ટી, પોટ એટલે ઘડો. થઈ ગયું. હવે આગળ બીજું જો લખીશું, એસ ટી આર. તમે લખો એસ ટી એ આર, સ્ટાર. એસ ટી આર, સ્ટાર એટલે તારા. દેખાય છે ને બાળકો, ઓળખો છો ને તમે, એને તારા કહેવાય. લખાઈ ગયું નાના મૂળાક્ષરોમાં. હવે આગળ જોઈશું સાત નંબરમાં, બોક્સમાં આપેલ નંબર શોધો અને તેના ફરતે વર્તુળ કરો. એટલે કે અહીંયા બોક્સમાં નંબર આપેલા છે બાળકો, એને તમારે અહીંયા લાઇનમાં ગોતવાના છે અને ગોતીને તમારે ગોળ કરવાના છે. તો ચલો અહીંયા કેટલા લખેલા છે બોક્સમાં, 26. તો 26 તમારે અહીંયા ચારે જેટલા નંબર આપ્યા છે એમાંથી ગોતીને તમારે ગોળ કરવાનું છે. તો ચલો 26 ક્યાં છે, અહીંયા છે, હા પહેલાં જ આપેલા છે. તો તમે આના પર શું કરવાનું, તમારે ગોળ. તો ચલો ગોળ કરતાં શીખવાડો, વર્તુળ એટલે ગોળ કરવાનું છે ધીરે ધીરે. આ રીતે ટીચર કરે રીતે તમારે ગોળ કરવાનું આના પર, બરાબર. તો થઈ ગયું બાળકો. હવે બીજામાં તમારે ગોળ કરવાનું નથી, યાદ રાખજો. ખાલી એક જ નંબર ગોતીને એના પર ગોળ કરવાનું છે. હવે આગળ જોઈશું બીજા બોક્સમાં, 40. કેટલા છે, 40. તો 40 ક્યાં છે, અહીંયા છે, ના અહીંયા છે, ના અહીંયા છે, હા. તો અહીંયા તમારે એને શું કરવાનું, ગોળ. થઈ ગયું. હવે આગળ જોઈશું 42. તો 42 ક્યાં છે, તો ચલો ગોતો હવે અહીંયા, આ રહ્યા. તો હવે આના પર શું કરવાનું તમારે, ગોળ. 42 ધીરે ધીરે કરવાનું. તો થઈ ગયું બાળકો 42. આ રીતે તમારે ગોળ કરવાનું આમાંથી ગોતીને. તો તમને બાળકો આવડી જશે ને ટીચરે શીખવાડી રીતે,
તમારે આ રીતે પાના નંબર પુનરાવર્તન છે 52 પાના નંબર 52 તમારે ટીચરે કર્યું એ રીતે સારા અક્ષરથી ચોપડીમાં લખવાનું છે અને પાના નંબર 53 તમારે પાના નંબર 52-53 પહેલાં ચોપડીમાં સધ્યપોથીમાં પરિપૂર્ણ કરવાનું છે અને નોટમાં બંને પાના નંબર એકવાર જોઈને લેસનમાં લખવાનું છે. બરાબર બાળકો?